सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी गुण ग्राहक ग्रंथनी अंदर छेल्ले एम कथा लखे छे भगवाननुं माटीनुं भगवानने रहेवा माटे माटीनुं घर होय वांसमांथी बनावेलुं घर होय के पत्थरमांथी बनावेलुं घर होय बधाई घर धन्यवादने पात्र छे जे घरमां भगवान रह्या जे भोजन भगवान जम्या ए तमाम भोजनने पण धन्य छे एटलुं ज नहीं जे वासनोनो भगवाने उपयोग कर्यो पाणी पीवा माटे जे कळश्याने જમવા માટે જે કટોરાનો ઉપયોગ કર્યો આપખોરાનો પાણી પીવા ઉપયોગ કર્યો એ બધાય ભાગ્યશાળી છે જે મુખવાસ ભગવાનના ઉપયોગમાં આવ્યો એવા લવિંગ સોપારી એલચી એને પણ સ્વામી કે ધન્ય છે આગળ આવે સ્વામી લખે છે પર્યંક હે બહુ પેરકી ખાટ પાટય રૂપલંગ धन्य धन्य सोही सेज को ज्या सोवत है श्रीरंग पर्यंक है बहु पेर की खाट पाट रूपलंग धन्य धन्य सोही सेज को ज्या सोवत है श्रीरंग स्वामी कहे छे पर्यंक एटले के पलंग पथारी पथारी पण बहु प्रकारनी छे सादी पथारी पण होय सादू गादलुं ऊपर चादर पाथरी दीधी होय मखमलनुं ऊपर कापड पाथरी होय एवुं पण होय एकदम झाडू गादलुं पण होय पथारी गम्मे तेवी होय खाट पाट ने पलंग गम्मे एटलो राच रचीलो होय पण जो भगवानना उपयोगमां ना आव्यो तो ए कई ज कामनो नथी धन्य एने छे के जे भगवानना उपयोगमां आव्यो होय आपणने बधाने विचार आवे के आवी निर्जीव वस्तुओने स्वामी धन्यवाद आपीने शुं कहेवा मांगे छे आ निर्जीवने शुं फायदो निर्जीवने ए फायदो के ए जे जग्याएथी एनुं उत्पादन मळेलुं छे पलंग छे तो ए लाकडुं जे झाडनुं छे ए झाडनुं कल्याण थाय कोई गादलू छे तो एनी अंदर उपयोग में आवेली तमाम वस्तुओ जेनी पासे थी मळी छे ए जग्याए जे जीव छे एनु कल्याण थाय बीजू एवु आप्पा वाळानु पण कल्याण थाय गई काल आपणे सांभळ्युं आंबानु पण कल्याण अने आंबानी केरी आप्पा वाळानु पण कल्याण आना द्वारा स्वामी एटलो सिद्धांत प्रस्थापित करवा मांगे छे के જે વસ્તુ જ્યાંથી ઉત્પાદિત થઈ છે એ જે જીવ છે એનુંય ભગવાન રૂડું કરે છે
અને ત્યાંથી માંડીને ભગવાન સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં જે જે જીવો એ ઉત્પાદન કરવાના ઉપયોગમાં આવ્યા કે આપવાના ઉપયોગમાં આવ્યા એનું પણ કલ્યાણ થાય છે. કારણ કે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી અમે કરોડો મનવારો લઈને આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, કરોડો મનવાર લઈને, કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એવી કરોડો મનવાર લઈને આવ્યા છે, એટલા જીવને અક્ષરધામમાં લઈ જવા છે. ત્યારે સ્વામી કે મહારાજ, એ તો શક્ય લાગતું નથી, કારણ કે તમારી અક્ષરધામમાં લઈ જવાની રીત એ સહેલી છે, પણ અક્ષરધામમાં પહોંચવાનું જે છે એમાં તો તમે પંચ વિષયની પ્રીતિ ટાળવા અને કુટુંબ પરિવારમાંથી હેઠ ટાળવાનું કહો છો, એ તો મહારાજ કોઈકને જ શક્ય બને. અને ત્યારે શ્રીજી મહારાજ કે, સ્વામી અમે છે ને પહેલાં હીરા ભરીશું, પછી મોતી ભરશું, પછી સોનું ભરશું, ચાંદી ભરશું, છેવટ આમ મહારાજ ગણાવતા ગણાવતા માટી, કાંકરા અને કાદવ પણ છેલ્લે ભરી જાઓ છે. મુક્તાનંદ સ્વામી કે, મહારાજ મનવારો ખાલી જશે તમારી શરત પ્રમાણે. ત્યારે મહારાજ કે, સ્વામી અમારા દર્શન કરે એનું કલ્યાણ, અમારા ઉપયોગમાં આવે એનું કલ્યાણ. સ્વામી પણ અમારા ઉપયોગમાં કેટલાક આવશે, એટલે અમારા સાધુના ઉપયોગમાં આવે અને સાધુની સેવામાં આવે એનું કલ્યાણ. અમારા સાધુને ઉપયોગમાં પણ કેટલા આવશે, પણ અમારા હરિભક્તો હોય એના ગોળાનું કોઈ પાણી પીવે એના ઉપયોગમાં આવે તો એનું પણ કલ્યાણ. અને સત્સંગના ઇતિહાસો મોજૂદ છે કે ઉપયોગમાં આવ્યા હોય ભગવાનના, ભગવાનના સંતના, ભક્તના, મંદિરના, અને ભગવાને જીવનું કલ્યાણ કર્યું હોય. કહેવાનો અર્થ એ છે, ભગવાનને આપણે બને એટલા સારા સારા પદાર્થો આપણી શક્તિ મુજબ ભગવાનને ધરાવવા જોઈએ. એટલે જ ભગવાનના કેટલા બધા ભક્તો એવા છે, ભગવાન માટે પોતાના જન્મદિવસો હોય, પોતાની મેરેજ એનિવર્સરીઓ હોય, પોતાના ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ભગવાનને સારા વાઘા કરાવે, ભગવાનને સારો દાગીનો કરીને આપે, ભગવાનને કોઈ મુગટ કરાવે, ભગવાનને કોઈ હાર કરાવે, કે આપણા ઘરમાં પ્રસંગ છે તો આપણે ભગવાનને પણ કંઈક દેવું છે. ભગવાનનો પાટોત્સવ આવે તો ભગવાનના પાટોત્સવની અંદર, દિવાળી આવે ત્યારે ભગવાનને દિવાળી ઉપર કંઈક ને કંઈક ભગવાનને અર્થે ઉપયોગમાં આવે છે. પોતાની શક્તિ મુજબ, યથાશક્તિ ભગવાનના ઉપયોગમાં આપણે આવવું જોઈએ અને આપણાથી બને એવા ભગવાનના ઉપયોગી પદાર્થો ભગવાનને અર્પણ કરવા જોઈએ. એ આપણી ભક્તિ છે. જે આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ બધું જ દિવ્ય રૂપે આપણને અક્ષરધામમાં પ્રાપ્ત થાય છે. જેને રસોઈ આપી છે એને ત્યાં રસોઈ મળશે, અહીં રસોઈ નહીં દીધી હોય એને નારૂજી જેવું થશે. નારૂજીને મહારાજ ધામમાં તો લઈ ગયા, પણ ધામમાં લઈ ગયા ને પછી પંક્તિ થઈને આ જમવાની, કે આમથી મહારાજ પીરસવા આવે તો ન્યા આવે ને ખૂટી જાય, આમથી પાછા પીરસવા આવે ન્યા આવે ને ખૂટી જાય. નારૂજી કે, આરું મારું મહારાજ હું, મહારાજ કે કોઈ રીતે જમાડ્યા જ નથી ભગવાન સાધુ ગરીબ ભગતને, જા આ બાજુ લા કાસ્ટમાં હળવળ્યું શરીર અને અહીં આવીને જમાડ્યા, ત્યાર પછી ન્યા રસોઈ મળી. એટલે અહીં જે આપણે અર્પણ કરીએ છીએ બધું જ ભગવાન ત્યાં આપે છે. આપણે ત્યાં લેવા માટે અહીં અર્પણ નથી કરવાનું, આપણે તો ત્યાં ભગવાનના સ્વરૂપ સિવાય કાંઈ જોઈતું જ નથી, પરંતુ આપણી ભક્તિ છે એનાથી આપણને આનંદ થાય, આનંદ થાય. આજે જે ભક્તો ફૂલના વાઘા બનાવતા હશે એને જ્યારે મહારાજ ફૂલના વાઘા પહેરે, એને એક એક ફૂલ પરોવીને મહારાજને એ વાઘા બનાવ્યા હોય, આખી રાત ગઈ હોય અને સવારમાં મહારાજ એ વાઘા પહેરે, ત્યારે એના હૃદયમાં કેટલો આનંદ થતો હોય, કેટલો આનંદ થાય. તમે કોઈ ફ્રૂટ કે કોઈ પદાર્થ એક ભગવાનને અર્પણ કર્યો અને ભગવાન જ્યારે એ પદાર્થને અંગીકાર કરતા હોય, એ આપણને દર્શન થાય ત્યારે કેટલો આનંદ થાય. અન્નકૂટ હોય ત્યારે તમે ભગવાન માટે અન્નકૂટ બનાવીને વસ્તુઓ લાવ્યા હોય, એક એક વસ્તુ ઘરની, અને ભગવાન જ્યારે જમતા હોય અન્નકૂટની અંદર, ત્યારે એ દર્શન કરીને કેટલો આનંદ થાય. આપણી ભક્તિ વધે, આપણને ભગવાનમાં હેત વધે, આપણને ભગવાન બાજુનું ખેંચાણ વધે, ભગવાન માટે આપણને કંઈક કરી છૂટવાની ઈચ્છા થાય, એને અર્થે સ્વામીએ આ બધાય
નિર્જીવ પદાર્થો હોવા છતાં પણ એને ધન્યવાદ લખ્યા છે, કારણ કે લાકડા તો બહુ પ્રકારના એ સમયે હશે, પલંગો બહુ પ્રકારના હશે, પણ એ પલંગને ધન્યવાદ છે, લાકડાને ધન્યવાદ છે, ઝાડને ધન્યવાદ છે કે જે ઝાડનું લાકડું ભગવાનના ઉપયોગમાં આવી ગયું. અને એ તો પ્રારબ્ધનું જ છે ને, એ તો એ ઝાડનું એવું પ્રારબ્ધ હોય તો જ એ લાકડું અહીં સુધી પહોંચે, મંદિર સુધી પહોંચવું હોય, આ મંદિરના સ્ટેજના ઉપયોગમાં થઈ આવેલું આ લાકડું, મંદિરના સ્ટેજ આ લાકડાનું સ્ટેજ છે, આ લાકડા આ સ્ટેજના ઉપયોગમાં આવેલું લાકડું, અને કોઈ જગ્યાએ મોટા ફાઇવ સ્ટાર હોટલોના હોલ હશે એમાં પણ લાકડાના સ્ટેજ હશે જ ડાન્સ પાર્ટીઓ માટે, પરંતુ એ સ્ટેજ નું લાકડું અને આ સ્ટેજનું લાકડું બે વચ્ચે ભેદ છે. આ લાકડું જ્યાંથી આવ્યું, જ્યાંથી મળ્યું, એ ઝાડને કેટલો મોટો ફાયદો એને કેટલું મોટું પુણ્ય થાય, આવી દ્રષ્ટિએ મહિમાવાળાની નજરમાં હોય, મહિમાવાળાની નજરમાં. દૂધ કેટલા પ્રકારનું અહીં આગળ મળતું હોય છે, પણ દૂધ જે દૂધ ભગવાનને ધરાવવામાં આવે, ભગવાનના ભક્તના ઉપયોગમાં આવે, એ દૂધનું ટીપું જે ગાયનું છે ને, એને ઊન તમે ના ઓળખી શકે, બધી ગાયોનું દૂધ ભેગું થઈ ગયું હોય, આમાં કઈ ગાયનું કયું ટીપું છે કેમ ખબર પડે, પણ ભગવાન પાસે બધું કેલ્ક્યુલેશન છે. ભગવાન દૂધના એક એક ટીપાને, કઈ ગાયનું આ દૂધ છે એના સુધી પહોંચી શકે એવું તત્વ ભગવાન છે, એ પહોંચી જાય. બીજબળ થાય છે આ બધા બીજબળ. એવા આપણા કેટલાય બીજબળ થયા હશે ત્યારે આપણે આ નિષ્કુળંદ કાવ્ય વાંચી શકીએ, સાંભળી શકીએ એવા સક્ષમ બન્યા હોઈશું. કેટલી જગ્યાએથી આપણા બીજબળ ભેગા થયા હશે, મોટા પુરુષની આપણી ઉપર કૃપા થઈ એના કારણે એ બીજબળ થયું, મોટાની કૃપા થઈ એટલે આપણે આ કરી શકીએ છીએ. માટે સત્સંગનો મહિમા બહુ અલૌકિક છે. આ અલૌકિકતા સમજાવવા માટે સ્વામી આવું લખ્યું છે, બાકી ધન્ય ધન્ય મુખવાસને, ધન્ય ધન્ય એ પલંગને, ધન્ય ધન્ય એ ભોજનને, ધન્ય ધન્ય એ ઘરને કે જે ઘર ભગવાનના ઉપયોગમાં આવ્યું, એવું જે કેવું એ મહિમા સમજાવે છે. મહિમા સ્વામીને કેટલો મહિમા હશે કે એક નિર્જીવ પદાર્થ ભગવાનના ઉપયોગમાં આવ્યો તો સ્વામી કે ધન્ય ધન્ય અપખોરાને, ધન્ય ધન્ય એ કળશિયાને, ધન્ય ધન્ય એ વાટકાને. આપણે જે ભગવાનનું ભજન કરે છે, જે રાત ને દિવસ ધર્મ નિયમ પાડે છે, એને પણ ધન્ય ધન્ય કે મહિમા ન સમજી શકતા હોઈએ, અને સ્વામીનો દ્રષ્ટિકોણ કેટલો સૂક્ષ્મ છે કે સ્વામી થે કટોરો એક ઉપયોગમાં આવે તો કટોરાને ધન્યવાદ આપે છે, તારા મોટા ભાગ્ય છે. આને કહેવાય મહિમા, આને કહેવાય મહિમા. આ વાતને કોઈ તાર્કિક જીવ વાંચે તો એ તો સ્વામીના અભિપ્રાયને શું સમજી શકે, એ તો એમ જ કે વરી આ વરી વાડકો તૂટી ફૂટી જાય એને હું ધન્ય ધન્ય કરો છો. કોઈ માણસને કીધું હોય તો બરાબર છે, કોઈ જીવ હોય એને કદાચ કીધું હોય, કોઈ બળદ છે, ગાય છે, ભગવાનના ઉપયોગમાં આવે ને એને ધન્ય ધન્ય કહો તો બરાબર, પણ નિર્જીવ પદાર્થોને ધન્ય ધન્ય, પલંગને ધન્ય ધન્ય, પથારીને ધન્ય ધન્ય? મહિમાની દ્રષ્ટિ આખી નોખી છે, મહિમાનો વિચાર આખો જુદો છે. જે મહિમાવાળાની નજરમાં આવે ને એ તાર્કિક બુદ્ધિવાળાની ક્યારેય કલ્પનામાંય ના આવે, સ્વપ્નમાંય એને ના આવે કે આવું હોય. અને મહિમાવાળા તરી ગયા છે, મહિમા વિનાના ડૂબી ગયા છે, ગમે એટલા ત્યાગ વૈરાગવાળા હતા પણ મહિમા નહોતો તે તરી નથી શક્યા. ત્યાગ વૈરાગ્ય કે ધર્મની અંદર થોડી ઘણી ખામી રહી ગઈ હોય પણ મહિમા હતો, ભગવાનનો મહિમા બહુ જબરો હતો, સ્વરૂપનો મહિમા બહુ જબરો હતો, ભગવાનના સ્વરૂપ સંબંધી મહિમા બહુ જબરો હતો, એની નિષ્ઠા બહુ જબરી હતી, તો પથરા જેવા તરી ગયા છે. અને લાકડા જેવા હોય, ત્યાગ અને વૈરાગ્યવાળા હોય, ધર્મ નિયમવાળા હોય, લાકડા જેવા હોય પાણીમાં તરી શકે એવા હોય એ ડૂબી ગયા છે, અને પથરા જેવા હોય ડૂબવાવાળા હોય તરી ગયા છે મહિમા ઉપર. મહિમા છે ને હૃદયને અહો 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 ભાવવાળું રાખે, મહિમા છે ને હૃદયને આખું ઓગાળી નાખે, માખણ જેવું કરી દે. અને મહિમા વિનાના ત્યાગ વૈરાગને બધું હોય ને એ મહિમા જો અંદર ના હોય તો એ કેવું લાગે, જેમ પેલો લાડુ હોય અને એમાં તમે ઘી નાખો નહીં અને લાડુનું ચૂરમું હોય અને તમે ગમે એટલું વાળવા મહેનત કરો એનો લાડુ ન વળે,
અને ઘી વિના એ ચૂરમું જમવાની પણ મજા આવે, એ તો ઘી ધારે ધારે નાખવું પડે તો થાય, કેમ દાદા? બાકી કેવી રીતે મજા આવે? એમ મહિમા છે ને ઘીને ઠેકાને છે. જેના જીવનમાં મહારાજનો, મહારાજના સંતોનો, ભક્તોનો, મહારાજના સંબંધમાં આવેલા પદાર્થનો, સંત ભક્તના ઉપયોગમાં આવેલા પદાર્થનો, એનો જેને મહિમા નથી આ પ્રકારનો, એનું ઘી વિનાનું ચૂરમું છે, એનો ઘી વિનાનો સત્સંગ છે. મહિમા વિનાનો સત્સંગ ખરો, જય સદગુરુ સ્વામી કરતા હોય તો સત્સંગ ખરો, પણ મહિમા વિનાના છૂટા ચૂરમા છે, ઘી વિનાના છૂટા ચૂરમા જેવા છે. અને આવા તો હજારોની સંખ્યાની અંદર પૃથ્વી પર હશે, હજારોની સંખ્યામાં. ભગવાનના કેટલા ભક્તો એવા હોય જ્યાં ભગવાનના પ્રસાદીના સ્થાનો હોય. અરે ભગવાન શ્રીકૃષ્ણનું રમણ રેતી સ્થાન છે, ત્યાં જો ભગવાનના ભક્તો રેતીમાં જઈને આડોટે છે, રેતીમાં જઈને આડોટે છે. ભગવાનનો જેને મહિમા છે એ તો ભગવાનના ચરણથી અંકિત થયેલી ધૂળની અંદર આડોટતા હોય. અને જેને ફક્ત મહિમા વિનાનો ભગવાનનો યોગ થયેલો હોય ને અને મહિમા નથી ને, તો એને કલ્યાણ થવું બહુ અઘરું છે. મહિમા જો હશે તો બીજા બધાય સાધનો કદાચ થોડા મોડા હશે તો પણ કલ્યાણ પાકું છે. કારણ કે સ્વામીએ વાતોમાં એટલે જ પ્રથમ પ્રકરણની પહેલી વાતમાં કીધું, ભગવાનનો ને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. મહિમા જેવું તો બળ પામવાનું કોઈ સાધન જ નથી, મહિમા જેવું બળ પામવાનું એકેય સાધન નથી. જેનો જીવ બળ્યો છે બધા જ મહિમાવાળા છે. જેના હૃદયમાં મહિમા નથી એ ગમે એટલો ત્યાગ વૈરાગ્યના બળે કે બીજા કોઈ સાધનના બળે બળ્યો દેખાતો હશે, પણ અંતે ઢીલો પડ્યા વિના રહેશે નહીં, એ ઢીલો પડી જ જવાનો. કારણ કે આ શરીરની અવસ્થા બદલાય, જીવનની પરિસ્થિતિઓ બદલાય ત્યારે બધા પાવર ઉતરી જાય. પણ જેને ભગવાનનો મહિમા જબરો હોય ને, એને જીવનની પરિસ્થિતિઓ બદલાય, શરીરની પરિસ્થિતિઓ બદલાય, છતાં પણ એને ક્યારેય ભગવાનનો કેફ ના ઉતરે. એને જે પોતાને પ્રાપ્ત થયું છે, એને જે મળ્યું છે, એના હૃદયમાંથી ક્યારેય પણ એ જાય નહીં. માટે સ્વામી આપણને અહીંયા આગળ આ ગુણ ગ્રાહક ગ્રંથ લખીને જ્યારે આવા નિર્જીવ પદાર્થો જે ભગવાનના ઉપયોગમાં આવે એને સ્વામી ધન્ય કહેતા હોય, તો એના દ્વારા સ્વામી ચોક્કસ આપણને એવું સમજાવવા માગતા હોય કે નિર્જીવ પદાર્થ પણ જો ભગવાનના ઉપયોગમાં આવ્યો છે તો એને ધન્ય. એટલે અહીંયા આગળ જેટલું દેખાય છે આ બધું ધન્ય કહેવાય. આ ઝુમ્મર ભગવાનના ઉપયોગમાં આવ્યું, ભગવાનના મંદિરની શોભાના ઉપયોગમાં આવ્યું, એટલે આ ઝુમ્મરને ધન્ય છે. લો હવે આજે આપણે જો આવું બોલીએ કે લખીએ અને કોઈ તાર્કિક બુદ્ધિવાળો કે હવે ઝુમ્મરમાં હું, આવા ઝુમ્મરો તો હજાર લટકે, પણ હા મોટી હોટલોમાં લટકતા ઝુમ્મર એ આના કરતાં હજાર ગણા મોંઘા હોય, કોઈ વિલાસીના બંગલાની અંદર આના કરતાં હજાર ગણા મોંઘા ઝુમ્મર હોય, અને આ કદાચ એનાથી સોમાં ભાગનો આ ઝુમ્મર હોય, તો પણ આ પથરા આજે અંદર જે જે એના એના લેન્સ એનું જે બધું ઉપયોગમાં આવે બધું ધન્ય છે એમ કહીએ તો કોક ઝાઝા ભાગના માણસો કે સારું ઉપજાઈ કાઢે છે. હું પણ આ સાંભળવાવાળાએ ગાંડા છે અને લખવાવાળાએ ગાંડા, આવું તો કાંઈ હોતું હશે, આવું તો કાંઈ હોતું હશે. ચાલો આ ગ્રંથને સાંભળ્યો જ ના હોય, આ ગ્રંથ વિશે વિચાર્યું જ ના હોય, અને સીધું આપણે આવું કંઈક સાંભળ્યું, કોઈ ભગવાનના સંત કે ભક્ત બોલ્યા કે ઓહો આ પીવડા ઘનશ્યામ મહારાજના સિંહાસનની અંદર જે લાકડાનો ઉપયોગ થયો ને, એ લાકડાને ધન્ય છે, એ લાકડું ધન્ય છે, ધન્યના બહુ મોટા ભાગ એ લાકડાના. આવું કે ઓહો આ ઠાકોરજી જેની પર બેઠા છે ને નીચે લોઢાનો ગડર મૂકવો પડ્યો ને લોઢાને ધન્ય છે કે ઠાકોરજીને ઉપયોગમાં આવ્યું. હવે જો આવી કોઈ વાત કરે આવું સાંભળ્યા વિના કે આવું વાંચ્યા વિના, તો આપણે અલ્પ બુદ્ધિના ને ઊંધી બુદ્ધિના છે ને તેવું વિચારીએ, તારો કંઈક મહિમા કહો તો કંઈક બોલતા ચાલતાનો કહો, આ હું તમે આમ બુદ્ધિને તાળું લગાવીને હાલ્યા કરો છો, આવો જ વિચાર આવે. ઝાઝા ભાગના માણસોને આવો જ વિચાર આવે, કારણ કે
અત્યારનો જીવ બુદ્ધિજીવી છે, હૃદયજીવી નથી, બુદ્ધિજીવી છે. બુદ્ધિજીવીને હૃદયજીવી હોય ને એને એ વાત સાચી લાગે, પણ બુદ્ધિજીવીને એ વાતમાં અનેક પ્રકારના તર્ક થાય, અનેક પ્રકારની શંકા થાય, અનેક પ્રકારના વિચારો આવે. બુદ્ધિજીવીને જો એનું જીવન હૃદયજીવી ના બને તો ભગવાન સુધી પહોંચવું એને બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. હજારો પ્રકારના વિઘ્ન, એક મૂળ ડોશી કઠલાલની ફક્ત, અરે ઘાંલા ગામની મૂળી ડોશી એના ઘરવાળાને એમ કે ધામમાં જતી હોય ને એનો ઘરવાળો કે ભાઈ તું તો ભગત એટલે તું તો ધામમાં જઈશ, પણ મને કોણ, મેં તો કાંઈ ભક્તિ કરી નથી, માળા કરી નથી, કાંઈ ભજન કર્યું નથી. ત્યારે ડોશી એમ કે તમે મારા હાથના રોટલા ખાધા છે અને મેં રોટલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ગળ્યા છે, એટલે તમે ઠેક અક્ષર ધામમાં હું તમને મહારાજને લઈને લેવા આવીશ. લો આ કયું શાસ્ત્ર, કયું વેદ પુરાણ લાગવું પડે, રોટલા મારા હાથના ખાધા છે ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને મેં રોટલા ગળ્યા છે એટલે તમે ધામમાં જાશો. આ જે મહિમા, આની અંદર કયું શાસ્ત્ર ને કયું તર્ક ને કયો પંચ વિષયમાંથી પ્રીતિ તૂટી ગઈ ને શું કામ લાગે. મહિમા જ્યારે આવે છે ને ત્યારે બધું જ બાકી બધું ગૌણ થઈ જાય છે. પણ એ મહિમા વાસ્તવિક હોવો જોઈએ, આપણી જીભ ઉપરનો મહિમા નહીં. મહિમા એક એવું તત્વ છે કે જે લોઢાને તારી દે, પથરાને તારી દે, પણ એ મહિમા જીવમાંથી હોવો જોઈએ, જીભમાંથી ના હોવો જોઈએ, બુદ્ધિમાંથી ના હોવો જોઈએ, હૃદયમાંથી હોવો જોઈએ. એ મહિમા જો હૃદયમાંથી હા પડી જાય છે કે આ મહારાજ મને મળ્યા છે, આ ભગવાનના આવા સંત મળ્યા છે, ભગવાનના આવા ભક્તો મળ્યા છે, આ મારું અત્યારે આ ઘડીએ જ મારું કલ્યાણ થઈ ગયું છે, મને મળ્યા છે એટલે મારું કલ્યાણ થઈ ગયું છે, મારા દર્શન કરે એનું કલ્યાણ, જે મહારાજે વર્તાલના વચનાવતમાં કીધું. અંતે યા મતિ સા ગતિની અંદર મહારાજે કહ્યું કે જેવી અત્યારે મતિ છે એવી જ ગતિ થશે. આ બધો મહિમાનો બેસ છે, જેવી અત્યારે મતિ છે એવી ગતિ થશે. અત્યારે હા તો પછી પણ હા, અત્યારે ના તો પછી પણ ના. અને મહિમાવાળાથી જ ભજન થાય છે, મહિમાવાળાથી જ અહોહો ભાવમાં જીવાય છે. અને મહિમાવાળો જ્યારે દેહ છોડે ને ત્યારે એને આનંદ આનંદ હોય છે, કારણ કે મહિમા છે એની પાસે, મહિમા છે. પણ જેને કોઈ પ્રકારનો મહિમા નથી, સાધનનું બળ છે. આનો અર્થ હું એવો નથી કહેતો કે ધર્મ નિયમને ખોટા કરવા, આનો અર્થ એવો ન લેવો કે વર્તમાનને ખોટા કરવા, આનો અર્થ એવો નથી થતો સાધન ન કરવા, બધું જ કરવાનું છે પણ મહિમાને છોડીને નહીં. મહિમા જેટલો સમજાય જેટલો સમજાય જેટલો સમજાય એટલો ઓછો છે. તમે હરિચરિત્ર સાગરની કથા સાંભળો છો, એની અંદર પણ જો કે સ્વામી વર્ણન કરે, ત્યાં આગળ આવી રીતે કેળના સ્તંભ બાંધ્યા હતા, બધી સ્ત્રીઓ મોતીએ વધાવતી હતી, રંગ છાંટ્યા હતા, તોરણ બાંધ્યા હતા. આ બધું શું કહે છે? ઘોડા, ઘોડો આવે તો ઘોડાનું વર્ણન આવે, ઘોડાને આવી રીતે શણગાર્યો હતો, હાથીને આમ શણગાર્યો હતો, ઘરના આંગણાઓ આવી રીતે શણગાર્યા હતા, તો એનું વર્ણન હરિચરિત્રામૃત સાગર, હરિનું ચરિત્ર જેમાં લખવાનું છે એમાં ઘોડાનો શણગાર લખીને શું કામ છે? પણ ભગવાનના ઉપયોગમાં એ ઘોડો આવ્યો છે એટલે એના ભાગ્ય છે. એનું વર્ણન પણ હરિચરિત્રનું જ કહેવાય, ભગવાનના ઉપયોગમાં આવી ગયા. આટલો ઊંડો મહિમા આપણે આખી જિંદગી જ્યારે વિચારશું ને ત્યારે ક્યારેક સમજાઈ જશે, અને જ્યારે સમજાઈ જશે ને ત્યારે અહોહો ભાવમાં જીવાશે. પ્રથમનું 71મું વચનામૃત જે છે એ વાંચીશું, એના જેવો ભાવ આપણા જીવનમાં આવતો જશે, અને ત્યારે આ ગુણગ્રાહક ગ્રંથ સ્વામીનો લખેલો સાર્થક થશે. માટે પર્યંગ હે બહુ પેરકી, ખાટ પાટરું પલંગ, ધન્ય ધન્ય સોહી સેજકુ જ્યાં સોવત હે શ્રીરંગ. આંબા શેઠને બધું ઘરનો સામાન લઈને મહારાજને અર્પણ કરવા આવ્યા, ગાલ મસૂરિયાન પલંગ ને ગાદલાન બધું લઈને મહારાજને કે મહારાજ લો આ. મહારાજ કે શું થયું? મહારાજ કે મહારાજને આંબા શેઠ કે મહારાજ અમારા ગામમાં આગ લાગી હતી, આગ લાગી હતી ને મહારાજ એમાંથી આટલું છે ને બચ્યું એ તમારી માટે લઈને આવ્યો. એટલે મહારાજે કહ્યું ભાઈ આ ગરાડી ગામમાં આગ લાગી છે, જરા તપાસ કરો. આંબા શેઠ કહે છે એટલે તપાસ કરી દો કે ત્યાં તો ક્યાંય આગ લાગી નથી ને કશું જ નથી. ત્યારે આંબા શેઠ કે મહારાજ
આ સંસારમાં બધે આગ જ લાગેલી છે. આ બધું નવું કરાવેલું મહારાજ, આ બધું સંસારી અમારા ઉપયોગમાં આવે, આગ લાગ્યા બરાબર જ છે, એના કરતા તમારા ઉપયોગમાં આવે એ મહારાજ અમારા મોટા ભાગ્ય છે. અમારા ઉપયોગમાં આવે એનાથી શું ફાયદો? પણ મહારાજ આ નવા કરાવ્યા હતા, એમ થયું કે આ તમને અર્પણ કરું, અમારે તો જૂના છે ચાલશે. ગાલ મસૂરિયાન ગાદલાન બધું મહારાજ તમારી માટે, અમારે તો જૂના છે ચાલશે. અને આપણે શું વિચારીએ કે આ જૂનું થયું છે ને આપણે નવું લાવવું છે તો આને ક્યાં આપો? ભગવાનને આપી દો, કારણ કે આપણે આમે કાઢી નાખવું તો મંદિરમાં ઉપયોગમાં આવે. વાંધો નહીં, કંઈ સારું હોય તો ચોક્કસ આપજો ભગવાનને, વાંધો નથી. પણ આપણા વિચારને આંબા શેઠના વિચારમાં કેટલો ફેર, કેટલો ફેર. આપણે જો જૂનું ચાલી જાય એવું છે અને નવું ખરીદવાની આપણને ઈચ્છા થઈ અને આપણી કેપેસિટી છે અને મંદિરને પણ એવી જરૂર છે, ભગવાનને પણ એવી જરૂર છે, તો આપણે ખરેખર વિચાર શું કરવો જોઈએ? હું સેવક છું, હું દાસ છું, મારે તો આ જૂનું ચાલુ છે એ પણ ચાલશે, પણ નવું કોને આપું? ભગવાનને આપું. એની જગ્યાએ આપણે કળિયુગના જીવ, આવું કાંઈ થતું નથી. આવું કાંઈ દ્રષ્ટાંત આપવું એટલે કોઈ સંશોધન ના કરતા કે આવું થતું હશે, આવું કશું થતું નથી. હું તો ખાલી દ્રષ્ટાંત દઉં છું. પણ આપણે વિચારીએ એવું કે આ છે તો આ મંદિરમાં ઉપયોગમાં આવે ને આપણે તો નવું લેવું છે તો નવું આપણને ઉપયોગ થાય. એ તો વ્યવહારિક વાત છે, જ્યારે જેવી રીતની જરૂરિયાત હોય કેવી રીતનું છે એની એના પ્રમાણે બધું ચાલે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આંબા શેઠે નવું જે કરાવેલું હતું એ બધું ત્યાં આગળ અર્પણ કરી દીધું, એવું થયું. સુંદર સેજ સમારી સુમને, અને પાછું અહીંયા આગળ કે છે, પર્યંક હે બહુ પેર કી ખાટ પાટર ઉપલંગ, ધન્ય ધન્ય સોઈ સેજકુ જ્યાં સોવત હે શ્રીરંગ. સુંદર સેજ સમારી સુમને, બીછોના અવલ બિછાય, ધન્ય ધન્ય હે સોહી જનકુ જેહી તલાસત હે પાય. એવી સેજને ધન્ય છે જે સુમન એટલે કે પુષ્પથી શણગારેલી હોય, પુષ્પ પાથરેલા હોય, બીછાનો અવલ બિછાય, અને એ જ એવી જે સેજ હોય, એ જે ફૂલ ઉપયોગમાં આવ્યા ભગવાનની પથારી કરવા માટે, ભગવાનને સુવડાવવા માટે, એ ફૂલને ધન્ય છે. જે છોડ ઉપરથી એ ફૂલ મળ્યા એ છોડનું પણ કલ્યાણ થાય. ધન્ય ધન્ય હે સોઈ જનકો જેહી તલાસત હે પાય, સુંદર સેજ સમારી સુમને બિછાનો અવલ બિછાય, ધન્ય ધન્ય હે સોઈ જનકો જેહી તલાસત હે પાય. એવા પુરુષને ધન્ય છે કે જ્યારે ભગવાન આરામમાં ગયા હોય ત્યારે ભગવાનના ચરણ ચંપી કરે, તલાસત હે પાય એટલે ભગવાનના ચરણ દબાવતા હોય, નિત્ય ભગવાનની માનસી પૂજા. અહીં તો પીવડા ઘનશ્યામ મહારાજ હોય એની સંતો સેવા કરતા હોય, ઠાકોરજી મહારાજ હોય સંતો પાસે તેની સેવા કરતા હોય, તમે બધાએ પણ ઘરમાં ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ રાખો છો એને રોજ પોઢાડો ત્યારે ચરણ ચંપી ભગવાનની કરવી, ભગવાનને વાહો ડાબી દેવો, માથું ડાબી દેવું, ચરણ ચંપી પગ ડાબી દેવા, ભગવાનના તળિયા ડાબી દેવા, એવી ભગવાનની રોજ સેવા કરવી. ઘરમાં એક સભ્યએ સેવા કરી શકતો હોય તો બાકીના સભ્યોએ માનસી પૂજામાં ભગવાનની ચરણ ચંપી કરવી. ભગવાનની સેવા તો નિત્ય થઈ શકે છે, માનસી પૂજામાં જે પ્રકારની સેવા કરવી હોય એ પ્રકારની ગદગદ ભાવે સેવા થઈ શકે છે, અને ભગવાનના ભક્તે નિત્ય આવી સેવા કરવી જ જોઈએ. આપણે એવી સેવા કરીશું તેનાથી ભગવાનમાં આપણને બહુ હેત થશે. ભગવાનના તળિયા ડબાવતા હોય ત્યારે ભગવાનના તળિયામાં 16 ચિહ્ન છે એનું ધ્યાન કરતા જઈએ, ભગવાનની પિંડીઓ ડબાવતા હોય ત્યારે ભગવાનની રૂહ જેવી જે પિંડી એનો અનુભવ કરીને એના દર્શન કરીએ, ત્યાં નળીને પાસે જે તિલ છે એના દર્શન કરીએ, ભગવાનને વાહો ડબાવતા હોય ત્યારે વાહામાં જે ભગવાનને તિલ છે એ તિલ ચિહ્નોના દર્શન કરીએ. એવી રીતે ભગવાનના દર્શન કરતા કરતા સેવા કરતા જઈએ
તો અહીંયા આગળ કહે છે જેને જેને ભગવાનની એવી સેવા કરવા મળી છે એ બધાને ધન્ય છે, એ બધાને ધન્ય છે। એક વાર ભુજમાં મહારાજ હિરજીભાઈ ઘેર પધાર્યા હતા। ગંગારામ મલ ને બીજા પાંચ છ જણ, પાંચ છ મલ હતા, એ મહારાજના ચરણારવિંદ અને શરીર ચાંપવા આવ્યા, એટલે ચરણારવિંદની સેવા કરવા આવ્યા મલ બધા। હવે મલ તો હાથમાં પકડે જ રહેવા દે। મહારાજ એમને કે દરબાર ખાવા નથી આપતો, આવું ક્યાં ડબાવો છો? ઓલા ડબાવે ભગવાન કે હજુ જોર કરો। ઓલા મલ કે પણ આટલું જોર કરે તો નાળિયેર ફૂટી જાય, અને અમને કાંઈ થતું નથી। મહારાજ કે તમને દરબાર હરખું જમવાનું દેતા નથી લાગતા, ડબાવો હજુ હરખું। આમ કરીને ભગવાન વારે વારે મલોને કે તમે બરાબર શરીર ડબાવતા નથી, તમને દરબાર ખાવા આપતો નથી, આપતા હોય તો જમો છો કે નહીં? જો તમને દે છે તો કે આ હરખું જમતા નથી। મલો કે મહારાજ દરબાર મનમાના પેટીયા આપે છે અને મનમાનું જમીએ છે। ત્યારે મહારાજ કે જોરથી ચાપો, જોર તો કરો ત્યારે જમો છો ત્યારે। મલ સર્વે પરસેવાથી પલળી ગયા, થાકી ગયા, છતાં મહારાજ હસતા હતા। મલો કે આજ અમારા ઉપર દયા કરી બહુ મોટો પરચો આપ્યો, જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી આ તમારો પરચો સંભાળશું। પણ જેને ચરણચંપી ભગવાનની મળી એ તો ભાગ્યશાળી તો ખરા, જેને જેને ચરણચંપી મળી એ બધા ભાગ્યશાળી। ભગવાનની ચરણચંપીની સેવા મળે એ બધા ભાગ્યશાળી કહેવાય। માટે ભગવાનની જ્યારે જ્યારે સેવાનો અવસર મળે, તમારા ઘરની અંદર તો ભગવાન બિરાજે છે, ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજના જે સ્વરૂપો, એટલે જ ભગવાનના ભક્તો રાખતા હોય છે। રોજ ભગવાનને પોઢાડીને પ્રેમથી પ્રત્યક્ષ ભાવે અક્ષરધામમાં છે એ જ મને આ મળ્યા છે એવી રીતે સેવા કરો તો ભગવાન પ્રત્યક્ષના પ્રત્યક્ષ લાગે। અને જેને ભગવાનની આવી ચરણચંપી કરી એના ભાગ્ય છે। આપણે એવું નહીં વિચારવાનું કે મનુષ્ય આકારે ભગવાન હતા ત્યારે ચરણચંપી આવે, મને ક્યાં મળે? ભગવાન અર્ચા સ્વરૂપે મળ્યા છે એ જ મળ્યા છે, ભગવાન આપણને એ જ મળ્યા છે। કોઈ મોટા મુક્તની સેવા મળે તો એ જ મળ્યા છે આપણને ભગવાન, એમાં રહ્યા છે ભગવાન ઉપર। માટે અર્ચા સ્વરૂપે મળેલા, માનસી સ્વરૂપે મળેલા, આપણને માનસ સ્વરૂપે મળેલા ભગવાન, એટલે કે મનની અંદર જે મનોમય મૂર્તિ છે એની ચરણચંપી કરતા રહીએ। ભગવાનને બપોર પોઢે જમાડીને ત્યારે ચરણચંપી કરીએ, ભગવાન રાત્રે જ્યારે જમીને પોઢવા જાય ત્યારે ચરણચંપી કરીએ। ચરણચંપી પ્રેમથી ધીરે 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 કરતા 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 ભગવાનના ચરણની અંદર જ, ભગવાનને હૃદયના પ્રેમરૂપી પલંગની અંદર પોઢાડીને ત્યાં ચરણચંપી કરી દેવી। પછી બધાય મુક્તોને એક એક અંગમાં પોઢાડીને ભગવાનને મુક્તોના ચરણારવિંદમાં જ માથું મૂકીને સૂઈ જવું। એવી રીતે જ્યારે આપણે સૂઈ જઈએ ને ત્યારે આપણી રાત, એ રાતમાં ક્યારેક મહારાજ મળે, એ રાતમાં ક્યારેક મુક્તોની અનુભૂતિ થાય, દિવસે ક્યારેક એવો આરામ થઈ ગયો હોય ત્યારે ભગવાન કે મુક્તોની અનુભૂતિ થાય। માટે આપણે તો એ અનુભૂતિને ભક્તિ તરફ આગળ વધવું છે। માટે ભગવાનને ચરણચંપી કરવી, નિત્ય કરવી। સુઈ ઉઠત જબ સે જસે અરુ આડસ મોડી અંગ, લઈ લોટા મુખ ધોય કે સબ પેરે બસન સોરંગ। ભગવાન રાત્રે આવી રીતે ચરણચંપી ભક્તોએ કરી પછી સુઈ ગયા, અને સવારમાં ઉઠે આડસ મોડીને, એ ભગવાન આમ આડસ ખાય અને પછી ભગવાન બેઠા થાય, લઈ લોટો મુખ ધોવે સબ પહેરે બસન સોરંગ, અને ભગવાન પછી વસ્ત્ર બહુ સારા, સોરંગ એટલે સુંદર વસ્ત્રોને પહેરે, અને સુંદર વસ્ત્રો પહેરીને ભગવાન તૈયાર થાય। આવી રીતનું સ્વામી અહીંયા આગળ આપણને મહારાજના વર્ણનની સાથે સાથે ગુણગ્રાહક ગ્રંથ દ્વારા મહિમાનો ઓપ આપણા હૃદયમાં આવે, અને આ બધી વસ્તુ જેમ ઉપયોગમાં આવી એના ભાગ્ય જેમ ગણાવા લાગ્યા, એમ આપણે પણ ભગવાનના ઉપયોગમાં વિશેષ આવીએ એવું આપણને અંદરથી આપણને એવી ઈચ્છાઓ જાગે, એના માટે સ્વામી આ ગ્રંથ લખી આપણા હૃદયમાં
મહિમાનું સ્થાપન કરવા માગે છે એવું આપણને આ ગ્રંથ દ્વારા દેખાય છે. ભગવાનના ઉપયોગમાં આપણે વિશેષ આવીએ એવું સ્વામી આપણા દ્વારા કરાવવા માગે છે. 51 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.